नमस्कार विद्यार्थी मित्रों, મજામાને? ચાલો આજે આપણે એક નવો પાઠ ભણવાનો છે. 10મા ધોરણનો સાયન્સનો એક નવો પાઠ છે. 7મો ચેપ્ટર છે તમારું નિયંત્રણ અને સંકલન. 7મો ચેપ્ટર જીવવિજ્ઞાનનો છે. આપણે 7મો ચેપ્ટર ભણવાનું છે નિયંત્રણ અને સંકલન. નિયંત્રણ એટલે આપણે મગજમાં કઈ કે હાથમાં કઈ લાગ્યું હોય અને એની અસર થાય અને આપણે ખબર પડે છે એટલે નિયંત્રણ. અને ક્યારે તમે આમ બેક ડાન્સમાં બેઠા હોય ને આમ ઝટકાઓ લાગતા હોય એની સામે આપણે શું મળતું હોય છે? સંકલન થતું હોય. એટલે આપણા શરીરનું નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય છે તે આપણે આ પાઠની અંદર ભણવાના છીએ. તો પહેલો એમાં ટોપિક છે, શું ભણવાનું છે આપણે આ પાઠની અંદર એ જોઈએ. તો પહેલા પ્રાણીઓમાં ચેતાતંત્ર, એના વિશે આપણે ભણવાનું છે. ચેતાતંત્ર વિશે બીજું છે પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા એટલે કે તમને કોઈ વસ્તુ ગરમ લાગે ને તમે હાથ ખેંચી લો છો ને એને અડેલું રાખો છો, નથી રાખતા હાથને, શું કરો છો તમે ખેંચી લો છો એને શું કહેવામાં આવે છે? પરાવર્તી ક્રિયા. પરાવર્તી કમાન જે તમારી ઈચ્છા ન હોય પણ હૃદય ધબકતું રહે, જે એ આપણી બે ક્રિયાઓ છે, એક ઐચ્છિક અને એક અનૈચ્છિક. ઐચ્છિક એટલે આપણે ઈચ્છા પ્રમાણે આપણે હાથ હલાવવાનું કહીએ તો હલાવીએ, અને અનૈચ્છિક એટલે કે તમારી ઈચ્છા ન હોય તો જે કાર્ય થાય, શ્વાસ લેવાનું કાર્ય, પછી તમારું હૃદયનું ધબકવાનું કાર્ય, રુધિરની હેરફેર, આ તમારી ઈચ્છા ન હોય તો એનું કામ તો શું હોય છે? ચાલુ જ હોય છે. એ ભણવાનું છે તમારે પરાવર્તી કમાન. પછી મગજ ભણવાનું છે તમારે. શું ભણવાનું છે બીજો આ પાઠની અંદર? મગજ ભણવાનું છે. ચેતાતંત્ર, પછી વનસ્પતિમાં સંકલન, જેમ પ્રાણીઓમાં સંકલન હોય એમ વનસ્પતિમાં સંકલન. અને છેલ્લે તમારે ભણવાનું છે અંતઃસ્ત્રાવ. આપણા શરીરની અંદર જુદા જુદા અંતઃસ્ત્રાવો આવેલા છે, આ અંતઃસ્ત્રાવો વિશે આપણે ભણવાનું છે આ પાઠની અંદર. તો આપણે જોઈએ વનસ્પતિમાં અને પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય છે આપણે સજીવોમાં ક્યાં હેતુ માટે હલનચલન કેવાય છે. હલનચલન, હલનચલન સજીવોનું એક લક્ષણ છે. હલનચલન શું છે? સજીવોનું એક લક્ષણ. તમે એમ કહો કે આ સજીવ છે કે નિર્જીવ એવું ભણતા હતા ને, તો એમાં જે સજીવ હોય એમાં આવે હલનચલન કરી શકે છે એવું તમે પોઈન્ટ લખતા હતા. તો કે સજીવોનું એક લક્ષણ એટલે એને શું કહેવામાં આવે છે? હલનચલન. હવે હલનચલનના ઉદાહરણ છે, કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત છે. ઘણા હલનચલન કેવા હોય છે? વૃદ્ધિ સંબંધિત. વૃદ્ધિ સંબંધિત એટલે નાનું તમે એક બીજ વાવો, બીજમાંથી એક મોટો છોડ બને છે તો એ શું કરે છે? હલનચલન કરે છે. તો એ કેવું હલનચલન છે? વૃદ્ધિ, વૃદ્ધિનું હલનચલન છે. દાખલા તરીકે બીજ અંકુરણ પામે, છોડનો વિકાસ કરે છે, પ્રાણકુળ વિકાસ પામે ત્યારે પરોતંત્ર ભૂમિમાંથી શું આવે છે? બહાર. એટલે એક તમે બીજનો દાણો વાવો છો, આ બીજમાંથી એક અંકુરણ ઉઠે છે અને આ અંકુરણ ધીમે ધીમે છોડ બને, છોડમાંથી ઉચ્ચ કક્ષાની એટલે કે એક મોટી વનસ્પતિ બનતી હોય છે. હવે બીજું ઉદાહરણ છે હલનચલનનું, બીજું ઉદાહરણ દોડો. દોડો છો ને તમે બધા, પછી રમો છો, દોડો છો, આ બધું હલનચલન જ થાય છે. હું કેમ અહીંથી અહીંયા આવું, અહીંથી અહીંયા આવું, તો હું શું કરું છું? હલનચલન કરું છું. એટલે કે દોડવું, રમવું, ચાલવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી. એ વૃદ્ધિ સાથે નથી. બાળક કઈ જન્મે છે ત્યારથી મોટો થાય ત્યાં સુધી એની વૃદ્ધિ થાય છે. વનસ્પતિ એમ એ વૃદ્ધિ છે, પણ આ જે આ હલનચલન છે એ આપણે ઐચ્છિક અને અનૈચ્છિક છે. દોડવું, રમવું, ચાલવું આ બધા વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે હલનચલન જોવા મળે છે. ત્રીજું છે, કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા તો સજીવોના લાભ માટે થાય છે. ઉદાહરણ તરીકે ખોરાકના કણોના અંતગ્રહણ માટે અમીબા, ખોટા પગ,
મહિલાઓ કરે છે અને પહેલા તમે જોયું તો આગળના પાઠમાં કે અમીબા પોતાના ખોરાક માટે ખોટા પોપને શું કરે છે આમ ફેલાવે છે તેના માટે તો કે પોતાના ખોરાકને ગ્રહણ કરવા માટે એ ખોટા પોપને ફેલાવે છે પગનું શું થયું અહીંયા હલન ચલન પછી ભેંસ છે એ બેઠી બેઠી વાઘ ઓળતી હોય આમાં મોટું હલાવતી હોય મોટું હલાવે એને વાઘોળવું કહેવાય શું કહેવામાં આવે છે એને વાઘોળવું કહેવાય તો ભેંસના વાઘોળવાની ક્રિયાથી ખોરાકનો નાના નાના ટુકડાઓમાં શું થાય છે રૂપાંતર થાય છે અને એનું પાચન સરળતાથી થઈ શકે છે એટલે આ ક્રિયાઓ પણ એક હલનચલન છે આપણે ખાઈએ એટલે મોઢું હલે છે ને તો એ ખોરાકના પાચનનું હલનચલન છે મુખમાંથી ખોરાક અંડળીમાં થઈ જઠરમાં નાના અંતરિયાળમાં એમાં ખોરાક ગયા લે છે તો એ પણ એક હલનચલનનો પ્રકાર છે ચોથું છે કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે ઉદાહરણ તરીકે આપણી આંખ ઉપર તીવ્ર પ્રકાશ તમારે એકદમ કોક તમારી આંખમાં લાઈટ કરે તો તમે આંખને શું કરી દો છો બંધ કરી દો છો શું કામે તો કે આપણા આંખના રક્ષણ માટે આપણી જે આંખની પાપણ છે એ હલનચલન કરે છે એટલે આંખના પોપડાઓ છે એ બંધ થઈ જાય છે એટલે કે તીવ્ર પ્રકાશ સામે આંખ બંધ થઈ જાય તો પણ એ આંખનું એક પ્રકારનું શું છે હલનચલન છે ગરમ વસ્તુનો સ્પર્શ થતા આપણો આંખ તરત જ પાછો ખેંચી લે હવે પાણી ભરેલું તપેલું તમારા મુખે મૂકેલું હોય અને તમે એને અચાનક ખબર ન હોય નડો તો તમે એને હાથ ખેંચી લ્યો છો ને એ નડેલો નડેલો રાખો છો નથી રાખતા તો હાથને શું કરો છો તમે ખેંચી લ્યો છો તો એ હાથનું અહીંયા આવવાનું શું થયું એક પ્રકારનું હલનચલન થયું એટલે આ રીતે હલનચલન ના ઉદાહરણ તો કે પેલું ઉદાહરણ હતું બીજમાંથી અંકુરણ ફૂટે એક છોડનું નિર્માણ થાય અને છોડમાંથી એક ઉચ્ચ કક્ષાની વનસ્પતિ બને બીજું હલનચલન હતું તો કે દોડવું રમવું પછી ચાલવું આ બધા એક હલનચલનનું ઉદાહરણ હતું ત્રીજું ઉદાહરણ હતું કે અમીબા છે એ પોતાના ખોરાક માટે ખોટા પગને ફેલાવે છે તો ખોરાકને અંતગ્રહણ કરવા માટે પણ એ હલનચલન કરે છે એને ત્યાં ખોરાક જોઈ ને જવું તો પડે ને એટલે એ પણ એક પ્રકારનું શું થયું હલનચલન થયું અને ચોથું હલનચલન છે કે તીવ્ર પ્રકાશ સામે આપણી આંખ બંધ થઈ જાય છે આંખના રક્ષણ માટે આપણે આંખને શું કરીએ છીએ બંધ કરીએ છીએ તો એ પણ એક પ્રકારનું હલનચલન છે અને જો એનું જ ઉદાહરણ છે તો કે ગરમ તપેલાને તમે અડો છો તો હાથ એને અડીને નથી રાખતા હાથને પાછો શું કરો ખેંચી દો તમે ક્યારે ગોળ ખાવા ગયા હોય અને કાંટો લાગે તો આમ હાથને લઈ લ્યો છો ને એ એક પણ હલનચલન એટલે કે પરાવર્તિત ક્રિયાનો એક શું છે પ્રકાર છે એક ઉદાહરણ છે હવે જીવન સજીવોમાં નિયંત્રણ હલનચલનમાં શા માટે જોવા મળે છે તો કે હલનચલન જીવન સજીવોનું એક ઉદાહરણ છે જે જીવતું હોય જે સજીવ હોય એ હલનચલન કરી શકે નિર્જીવ વસ્તુ હલનચલન કરી શકતી નથી તો કે સજીવનું એક ઉદાહરણ એટલે હલનચલન ચોક્કસ કાર્યો કરવા માટે સજીવોમાં વિવિધ હલનચલન એકબીજા સાથે સંકળાયેલા છે ચોક્કસ કામ માટે તમારા હાથને હલનચલન કરાવો હોય હાથ કાર્ય કરે છે ને અત્યારે તમે લઈને બેઠા છો ટાલ છે પેન હશે નોટ હશે બધું હું એમ કહીશ કે તમે આ લખો તો તમારો હાથ શું કરશે લખવાનું કાર્ય કરશે તો એ હાલ હલનચલન કરશે ને તો કે આપણા ચોક્કસ કાર્ય માટે આપણે શું કરીએ છીએ હલનચલન કરીએ છીએ પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર રૂપે સજીવોમાં યોગ્ય હલનચલન કરવામાં આવે યોગ્ય પ્રતિચાર તો એક ઉદાહરણ આપણે જોયું પ્રકાશ આવે તો આંખ બંધ કરી દે ગરમ તપેલું હોય તો પાછો હાથ ખેંચી લે તમે ખીલિયામાં ખોલતા હોય અને હથોડી તમારા હાથ ઉપર આવે તો તમે હાથને લઈ લ્યો છો કે એમનો પાછી હથોડી હાથ ઉપર મારો છો નથી મારતા ને આ બધા પ્રતિચાર શું કહેવામાં આવે છે હલનચલન સામે પ્રતિચાર આપીએ છીએ આપણે હલનચલનની ક્રિયા તેને પ્રેરિત કરતી ઘટના પર નિર્ભર હોય છે પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રણ નિયંત્રિત હલનચલન જોવા મળે હવે આપણે જોઈએ પેલું પોઈન્ટ અહીંયા તો પ્રાણીઓમાં ચેતાતંત્ર પ્રાણીઓની અંદર જે ચેતાતંત્ર છે આ બધા હલનચલનની ક્રિયાઓ કોના દ્વારા થતી હોય છે એક ચેતાતંત્ર દ્વારા થાય છે હવે આપણે ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ ગરમ વસ્તુ હોય તો તમે ભૂલથી અડી ગયા હોય તો એની સામે આપણે કેવો પ્રતિચાર આપીએ છીએ એ જોઈએ ત્વચા એટલે કે ચામડી
છે ને તમારા બધાય ને ત્વચા એટલે ઉપરની ચામડી માંસ સ્પર્શ સંવેદના ગ્રાહ્યો આવેલા હોય છે સ્પર્શ આ બોલો ને તમે તમે આમ બેઠા હોય તો મને કોક અડે તો તમારી ચામડી ને અડે છે તો તમને ખબર પડે છે મને કોક અડ્યો ક્યારે તો કે ચામડી ને અડે એટલે ચામડી માં સ્પર્શ સંવેદના ગ્રાહ્યો હોય છે સ્વામેલ હોય છે સ્પર્શ સંવેદના ગ્રાહ્ય આવેલા હોય છે ત્વચા સંવેદના ગ્રાહ્ય અંગ છે સંવેદના ગ્રાહ્ય અંગો જુદા જુદા છે એમાં પહેલું અંગ છે ત્વચા બધી જાણ પેલા કોને થાય છે તમારા શરીર ઉપર આવેલી ત્વચાને થતી હોય છે ગરમ વસ્તુને અડકવાથી ઈજા અને થઈ શકે છે પરંતુ ત્વચામાં સ્પર્શ સંવેદના ગ્રાહ્યો હોય છે તેમની ત્વચાના ભાગે કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા તંતુ આવેલા હોય છે તેના કારણે ગરમ વસ્તુના સ્પર્શથી સંવેદનાનો ત્વરિત અનુભવ થાય છે હવે તમે ગરમ વસ્તુ ઓળો તો ક્યારેક દાજી જવા ગઈ તમને ઈજા થવાનો ભય હોય પરંતુ આપણા જે ત્વચા છે આ ત્વચાની અંદર અમુક એવી સંવેદના ગ્રાહ્યો આવેલી હોય છે જેના કારણે તમે જડબે તમારા હાથને તમારી ત્વચાને ઈજા થતી નથી એને જાણ થાય એટલે તમારા હાથ તમે તરત ખેંચી લો પણ જો બહુ ગરમ વસ્તુ હોય તો તમને થોડી ઘણી એનો અનુભવ થતો હોય છે તો ઈજા થાય નકર તમે હાથ ખેંચી લો છો આ સંવેદના ગ્રાહ્ય અંગો દ્વારા આપણે હાથને પાછો ખેંચી લઈએ તો આપણને હાથમાં કોઈ ઈજા થતી નથી તેથી આપણે ગરમ વસ્તુના સ્પર્શના પ્રતિભાવ રૂપે હાથને શું કરીએ છીએ પાછો ખેંચી લઈએ છીએ તો હવે સંવેદના ગ્રાહ્ય અંગો ક્યાં ક્યાં છે તો કે ત્વચા પછી એક નાક નાકે સંવેદના અનુભવે વાસ આવે છે સુગંધ આવે છે આની જાણ તમને કોના દ્વારા થતી હોય છે નાક દ્વારા થતી હોય છે હવે સંવેદના ગ્રાહ્ય અંગો ક્યાં ક્યાં છે અને એનું સ્થાન ક્યાં છે અને એનું કાર્ય શું સંવેદના ગ્રાહ્ય અંગો ક્યાં છે એનું સ્થાન ક્યાં છે અને એના કાર્યો ક્યાં છે તો પહેલું છે રસગ્રાહી એકમ રસગ્રાહી રસ તેમાં આવે તમને સ્વાદ તેમાં ચાખો છો તમે જીભ દ્વારા ચાખો છો ને કડવો મીઠો ખારો તુરો આ બધા સ્વાદ છે એ તમને કોના દ્વારા અનુભવ થાય છે જીભ દ્વારા એનું સ્થાન ક્યાં હોય છે જીભની સપાટી પર એનું કાર્ય તો કે સ્વાદની ઓળખ માટે સંવેદના ગ્રાહીઓના પ્રકાર એમાં મેઇન વસ્તુ રસગ્રાહી એકમો તો રસગ્રાહી એકમો એનું સ્થાન તો કે જીભની સપાટી આ તમારી જીભ હોય એની સપાટી ઉપર તમને જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્વાદનો અનુભવ થાય છે છ સ્વાદના પ્રકાર હોય ને ખાટો તીખો ગળ્યો પછી કડવો તુરો અને ખારો એમ છ સ્વાદના પ્રકાર હોય તો આ છે છ સ્વાદના પ્રકાર તમને જીભના જુદા જુદા ભાગ ઉપર એનો અનુભવ થતો હોય છે પછી એનું કાર્ય તો કે સ્વાદની ઓળખ માટેનું છે બીજું છે ધ્રાણ ગ્રાહી એકમ ધ્રાણ એટલે જે તમે શ્વાસથી હોય નાકમાં હોય નાકને બીજું નામ છે ધ્રાણ આપણે નાક હોય એટલે બીજો શબ્દ છે ધ્રાણ ધ્રાણ ગ્રાહી એકમ નાકના અધિચ્છદીય સ્તરમાં આ જે નાકનું અંદરનું સ્તર હોય એને અધિચ્છદીય સ્તર કહેવાય નાકની અંદરનું જે સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મા આવેલા હોય એવા સ્તરને શું કહેવામાં આવે છે અધિચ્છદીય સ્તર અને એનું કાર્ય છે ગંધ ઓળખવાનું જે ગંધ ઓળખે છે સુગંધ આવતી હોય તો તમે આમ સરસ આહા કેવી સુગંધ આવે છે વાસ આવતી હોય તેમ કે અરર બહુ વાસ આવે છે એની તમને જાણ કોના દ્વારા થાય છે જાણેન્દ્રિય જાણેન્દ્રિય એટલે નાકની અંદર જાણેન્દ્રિય આવેલી હોય છે ઇન્દ્રિય આવેલી હોય છે જેના દ્વારા તમને ગંધ અને સુગંધની જાણ થાય છે સ્પર્શ ગ્રાહી એકમ સ્પર્શ એટલે અડવું તમને કોક નામ બેઠા હોય શાંતિથી અને તમને કોક અડે તો તમને ખબર પડે કે મને કોક અડે છે તો એ કોના દ્વારા થાય છે સ્પર્શ ગ્રાહી એકમ તો કે ત્વચા સેમાં થાય છે એનું સ્થાન ક્યાં હોય છે ત્વચામાં હોય છે અને એનું કાર્ય શું છે તો કે સ્પર્શની ઓળખ આપણને કોક અડે છે એની ઓળખ આપણને કોના દ્વારા થાય છે તો કે ત્વચા દ્વારા થાય છે ત્યાર પછી પ્રકાશ ગ્રાહી એકમ પ્રકાશ જે એકદમ જે જ પ્રકાશ આવે એ આપણને ક્યાં આવે છે તો કે આંખમાં એનું સ્થાન ક્યાં હોય છે પ્રકાશ ગ્રાહી એકમનું સ્થાન આંખમાં હોય છે અને આંખનું કામ હોય છે દ્રશ્યને ઓળખવાનું દ્રશ્ય દ્રશ્ય એટલે કોઈ વસ્તુ નવી નવી જોવાનું
સરસ આમાં ટાવરા હોય, અત્યારે પ્રફુલ્લિત થઈને સરસ મજાનો વરસાદ આવતો હોય ને આપણે જોવાનું દ્રશ્ય છે, આપણને મજા આવતું હોય, તો એ દ્રશ્ય છે એટલે પ્રકાશ આપણી આંખમાં પડે છે એટલે એને શું કહેવામાં આવે છે, પ્રકાશ ગ્રાહી એકમો. અને પાંચમું છે ધ્વનિ ગ્રાહી એકમો. ધ્વનિ, ધ્વનિ એટલે અવાજ, જે તમે ક્યાં સાંભળો છો, કોના દ્વારા, કાન દ્વારા, એટલે એનું સ્થાન ક્યાં છે, અંતઃકરણ, કરણ એટલે કાન, કાનની અંદર એનું આવેલું હોય છે, જે હું બોલું છું એ તમે બધા સાંભળો છો ને ત્યાં ઘરે બેઠા બેઠા, તો એ જે કર્ણ છે એ બધી વસ્તુને સાંભળે છે એટલે એને શું કહેવાય, અંતઃકરણ. જે ધ્વનિગ્રાહી એકમો છે, જે અવાજ, ધ્વનિ એટલે અવાજ, અવાજને સાંભળવાના એકમો ક્યાં આવેલા હોય છે, કાનમાં આવેલા હોય એટલે એને અંતઃકરણ કહેવાય. અને એ શું કામ કરે છે, તો કે અવાજની ઓળખ. તમે અહીંયા ક્લાસમાં નથી, ક્લાસમાં બેઠા હોય તો હું એમ કહું કે પ્રયા અક્ષય, તો તમે એને સાંભળો છો ને, તો જેનું નામ લઈશ એ જ મારા આમનું જોઈએ, એટલે અવાજની ઓળખ માટે કે કોણ બોલે છે એ અવાજની ઓળખ માટે આપણે એને શું કરીએ, ક્યાં આવે છે એના અંગો, તો કે અંતઃકરણમાં. અને એને શું કહેવામાં આવે છે, કયું અંગ કહેવામાં આવે છે, ધ્વનિગ્રાહી એકમ કહેવામાં આવે છે. તો આ હતા સંવેદનાગ્રાહી અંગો. જો ખાસ યાદ રાખજો, પ્રશ્ન સંવેદનાગ્રાહી અંગો છે એના ઉદાહરણ, પછી એનું સ્થાન અને એનું કાર્ય. તો સંવેદનાગ્રાહી પહેલું આપણે જોયું, તો શું હતું પહેલું, તો કે રસગ્રાહી એકમ. સ્થાન ક્યાં હોય છે, જીભની સપાટી ઉપર. એનું કામ, તો કે સ્વાદને પારખવાનું. બીજું હતું ત્રાણગ્રાહી. ત્રાણ એટલે જે નાક આવે એને ત્રાણેન્દ્રિય કહેવાય. ત્રાણગ્રાહી એકમ, એનું સ્થાન, તો કે નાકની અંદર, અધિચ્છદીય એટલે અંદર. અને એનું કાર્ય શું છે, તો કે ગંધ અને સુગંધને પારખવાનું કામ કરે છે. પછી સ્પર્શગ્રાહી એકમ. સ્પર્શ એટલે તમને જે ચામડી ઉપર કોઈ અડે છે તો તમને ખબર પડે છે, એટલે સ્પર્શગ્રાહી એકમો. એનું સ્થાન ક્યાં આવેલું હોય છે, તો કે ત્વચામાં. એટલે તો કે સ્પર્શની ઓળખ કરવા માટે એનું કાર્ય શું છે, સ્પર્શની ઓળખ કરવા માટે વપરાય છે, ઉપયોગી છે. પછી પ્રકાશગ્રાહી એકમો. એનું સ્થાન, તો કે આંખમાં. આંખમાં પ્રકાશ આવે એટલે તમને દ્રશ્ય સંબંધી દરેક કાર્ય, દરેક વસ્તુઓ તમને દેખાય છે. ત્યાર પછી પાંચમું છે ધ્વનિગ્રાહી એકમ. ધ્વનિ એટલે અવાજ. એ તમારે ક્યાં આવે છે, કાનની અંદર, એટલે એનું સ્થાન છે અંતઃકરણમાં. અને એનું કાર્ય છે અવાજને ઓળખવાનું, ધ્વનિને ઓળખવાનું. ધ્વનિ એટલે અવાજ, સમાનાર્થી શબ્દ છે. અવાજને ઓળખવાનું કામ કોણ કરે છે, ધ્વનિગ્રાહી એકમો કરે છે. આ હતું સંવેદનાગ્રાહી અંગો, જે આ બધી જુદી જુદી સંવેદનાઓ આપણને થાય છે. પ્રકાશ સંવેદી, પછી દ્રષ્ટિ સંવેદી, પછી ત્વચા સંવેદી, પછી રસ સંવેદી. આ બધા સંવેદનાગ્રાહી જુદા જુદા અંગો છે. હવે આપણે ઉર્મી વેગ શું ભણવાનું છે. આના પછી ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે તે આપણે જોઈએ. શરીરમાં ઉર્મી વેગ ચેતાકોષ, કોના દ્વારા, આપણે આ ચેતાતંત્ર ભણવાનું છે ને પ્રાણીઓમાં, તો પ્રાણીઓમાં ચેતાતંત્ર ભણવા માટે એક હોય ચેતાકોષ હોય છે. શું હોય છે, ચેતાકોષ. અહીંયા તમારે આવી રીતે આખું ત્યાં નવમાં હોય ચેતાકોષ આવતું હતું. આ ચેતાકોષની આકૃતિ છે જે તમારી પાસે જોખમીમાં પણ આપેલી છે. આ ચેતાકોષ છે આપણા શરીરની દરેક ક્રિયા, જે આંખમાં પ્રકાશ આવે, સુગંધ આવે, ગંધ આવે, તમે અવાજ સાંભળો છો, આ શરીરની અંદર આવેલો તમારો શું હોય છે, એક પ્રકારનો ચેતાકોષ આવેલો હોય છે. આ ચેતાકોષ દ્વારા
શરીરના જુદા જુદા અંગો સુધી સંદેશાઓ પહોંચતા હોય છે એટલે કે ચેતાકોષની અંદર આ છે ને કાગળ ભરેલું છે એને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે કોષ કેન્દ્ર કહેવામાં આવે છે આ જે ભાગરીઓ એમાં તેને શિખા તંતુ કહેવાય શું કહેવામાં આવે છે એને શિખા તંતુ કહેવામાં આવે છે ત્યાર પછી આ જે ભાગરીઓ આ વચ્ચેનો ભાગ એને કોષકાય કહેવાય ચાલ યાદ રાખજો આખું શરીર તમારે પ્રશ્ન આવે કોષકાય પછી આને આ જે ભાગરીઓ એને અક્ષ તંતુ કહેવાય કહેવામાં આવે છે અક્ષ તંતુ સંદેશાઓ જે છે એ તમારા શરીરમાં પહેલા શિખાતંતુમાં આવે શિખાતંતુમાંથી કોષકાયમાં આવે કોષકાયમાંથી અક્ષ તંતુમાં અને અક્ષ તંતુમાંથી તમારા સીધા કરોડરજ્જુ દ્વારા કોને સંદેશો પહોંચતો હોય છે મગજને પહોંચે છે સેકન્ડના ક્ષણ બાદમાં થઈ જાય તમને ગરમ તપેલો ને ઓઢો તો તમે આગ સીધો ખેંચી ગયો છો એટલે કે શરીરમાં ઉર્મી વેગ ચેતાકોષ ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે એના ચેતાકોષમાં આવે પછી ચેતાતંતુમાં પછી ચેતાપાગો અને છેલ્લે શરીરના અંગોમાં એ વહન પામે છે હવે ઉર્મી વેગનું સર્જન સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની લોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહ્યો હોય છે જે તમને આપેલા જાણ શિખાતંતુમાં થાય સેમાં થાય છે શિખા સંવેદી ગ્રાહક અંગોમાંથી સીધી જાણ શિખાતંતુમાં થાય શિખાતંતુ જાણ કોષકાયને કરે કોષકાય જાણ કોને કરે છે અક્ષ તંતુને કરે છે શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે અને હવે આ વિદ્યુત આવેગનું વહન શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મી વેગ છે એ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે આ ઉર્મી વેગ ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાઓ સુધી પહોંચે છે એટલે કે આ ઉર્મી વેગ જ્યારે તમને હાથમાં ગરમ લાગ્યું તો પેલા સંવેદની ગ્રાહક અંગો એટલે કે ત્વચા ત્વચામાંથી સંવેદના શિખાતંતુમાં આવે શિખાતંતુમાંથી કોષકાયમાં અક્ષ તંતુમાં થઈ અને ચેતાકોષની અંદર આવે છે અને આ ચેતાકોષમાંથી ચેતોપાગમ દ્વારા મગજ સુધી સંદેશો પહોંચે છે દરેક સંદેશાઓ છે તે ક્યાં સુધી આવતા હોય છે મગજને જાણ થતા હોય છે હવે ચેતોપાગમ એટલે કે પાસ પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષ તંતુના ચેતાંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલ સૂક્ષ્મ અવકાશને શું કહેવામાં આવે છે ચેતોપાગમ આવા આપણા શરીરમાં અસંખ્ય ચેતાકોષો આવેલા હોય છે હવે આ અક્ષ તંતુ છે આ અક્ષ તંતુ સાથે અહીંયા બીજો ચેતાકોષ જોડાયેલો હોય એટલે આ બીજા ચેતાકોષના શિખાતંતુ અને આ ચેતાકોષના અક્ષ તંતુ આ બેની વચ્ચે થોડો અવકાશ હોય થોડી જગ્યા હોય આ જગ્યાને શું કહેવામાં આવે છે ચેતોપાગમ ચેતોપાગમ શું કહેવામાં આવે છે ચેતોપાગમ ચેતોપાગમ કોને કહેવાય તો કે શિખાતંતુ એક ચેતાકોષનું અક્ષ તંતુ અને બીજા ચેતાકોષનું શિખાતંતુ બેની વચ્ચે થોડો અવકાશ હોય આ અવકાશને શું કહેવામાં આવતું હોય છે ચેતોપાગમ કહેવામાં આવે છે જ્યારે ઉર્મી વેગ અક્ષ તંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે આ રસાયણો ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ એટલે કે ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે હવે જ્યારે તમને કાંઈ પણ લાગે છે કાંઈ ઈજા થાય છે ત્યારે ત્વચા દ્વારા સંદેશો પહેલા શિખાતંતુને આવે છે આ શિખાતંતુ કોષકાયમાં કોષકાયમાંથી અક્ષ તંતુમાં આવે આ ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જ્યારે જાય ત્યારે ચેતોપાગમમાં થઈ અને શિખાતંતુને પાછો ઉર્મી વેગની જાણ થાય આમ છેક મગજ સુધી આ આખો ચેતાકોષ છે જુદા જુદા ચેતાકોષો લંબાયેલા હોય છે અને છેલ્લે આ ઉર્મી વેગની જાણ ઉર્મી વેગ એટલે ત્વરિત ઝડપથી ઉર્મી વેગ એટલે ઝડપથી જાણ કોને પહોંચતી હોય છે મગજને પહોંચતી હોય છે
શરીરમાં ઉર્મિ વેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. અંતે આ ઉર્મિ વેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. એટલે કે ચેતાકોષ ચેતાકોષમાંથી સીધી જાણ પહેલા સંવેદના ગ્રાહ્યકો દ્વારા શિખાતંતુમાં થાય. શિખાતંતુમાંથી કોષકાય અક્ષતંતુમાંથી આ જે બે ચેતાકોષોની વચ્ચે જે જગ્યા હોય એ ચેતોપાગમ કહેવાય. ચેતોપાગમમાં જાય, ત્યાંથી ચેતોપાગમમાંથી ફરી શિખાતંતુમાં થઈ અને શરીરના જુદા જે મગજ સુધી આ સંદેશો પહોંચતો હોય છે. હવે એના પછી એક ચેતાકોષની રચના આપેલી છે, એક પ્રવૃત્તિ આપેલી છે. ચેતાકોષની રચનાના ભાગોને આપણે ઓળખવાના છે. તો ચેતાકોષની રચનાના ભાગો, આ ભાગને શું કહેવામાં આવે છે? શિખાતંતુ. આ ભાગ અહીંયા જે વચ્ચે ટપકું આપેલું છે એને શું કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય. પછી આ જે આજુબાજુ કોષ કેન્દ્રની આજુબાજુનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? કોષકાય. આ આકૃતિ તમારે ફરજિયાત યાદ રાખવાની છે, કેમ કે બે માર્ક્સના પ્રશ્નમાં પણ તમને ખાલી આકૃતિ, આ પાઠની ખાલી આકૃતિ, ચેતાકોષની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો એમ કે. પછી આ જે લાંબુ ઉછળી જેવો ભાગ હોય એને શું કહેવામાં આવે છે? અક્ષતંતુ કહેવામાં આવે છે. અને પછી આ જે ઉછળી જેવા ભાગની છે આવી રીતે આમ ટપકાઓ આવેલા છે, આવે છે ને, આ ટપકાને શું કહેવાય? ચેતાંત. ચેતાંત શું કહેવામાં આવે છે? ચેતાંત. આ ચેતાંત દ્વારા સંદેશાઓ કોના સુધી પહોંચતા હોય છે? મગજ સુધી પહોંચે છે. એટલે આ જે એ આ ભાગ છે, કાળો ટપકો ગોળ રાઉન્ડ, એને કોષ કેન્દ્ર કહેવાય. આ તાંતણા જેવો ભાગ છે એને શિખાતંતુ કહેવાય. આ જે કોષ કેન્દ્રની આજુબાજુનો ભાગ છે એને કોષકાય કહેવાય. આ લાંબી પૂંછડી જેવી રચના છે એને અક્ષતંતુ કહેવાય. અને છેલ્લા જે નાના નાના આવા આપેલા છે એને શું કહેવામાં આવે છે? ચેતાંત. અને આ ચેતાંત દ્વારા સંદેશાઓ કોના સુધી પહોંચતા હોય છે? મગજ સુધી પહોંચતા હોય છે. હવે એક પ્રવૃત્તિ આપેલી છે, સ્વાદ કલિકાઓ અને તેના કાર્ય. સ્વાદ, સ્વાદ એટલે જે ચાખવું, જે તમે ચાખો છો એને શું કહેવામાં આવે છે? સ્વાદ કહેવામાં આવે છે. સ્વાદ કલિકાઓ, જુદા જુદા સ્વાદ હોય ને, ઘણા એને ગળ્યું ભાવતું હોય, ઘણા એને તીખું ભાવતું હોય, ઘણા એને કડવું ભાવતું હોય, ખારું, આમ કોઈને ખાટું ભાવતું હોય, ઘણા સ્વાદ છે એ સરખા હોતા નથી. તો કે આ સ્વાદ કલિકાઓ અને તેનું કામ શું છે? તમારા મુખમાં જીભ છે ને, ભાઈ એને જીભ કે નથી, તો તમારા જે મુખની અંદર જીભ છે એ જીભમાં તમે થોડી ખાંડ મૂકજો તો તમને કેવી લાગશે? ખાટી. ખાટી લાગે? ન લાગે. કેવી લાગતી હોય છે? ગળી લાગતી હોય છે, મીઠી લાગતી હોય છે, ખાંડ ખાટી ન લાગે. ઘણે ખાંડ બહુ ન ભાવતી હોય, ગળી વસ્તુ ન ભાવે. હમણાં તો કેમ કે આવું આ તીખી તીખી પાણીપુરી તો એ બહુ ભાવશે. હેલો, જીભ ઉપર પાણીપુરી મૂકો જે એમ કે તો તમને તો તમને મજા આવી જાય. હા, બહુ મજા આવી. કેટલા દિવસે આ લોકડાઉન પછી પાણીપુરી ખાવાની વાર પડી, બંધ થઈ ગઈ ને પાણી લોકડાઉનમાં, તો હવે ખાવાની તમને મળે. તો કે આ સ્વાદ પારખવાની છે. આપણી જીભ છે જુદા જુદા સ્વાદને શું કરે છે? પારખે છે. તો એક ઉદાહરણ તરીકે તમારા જીભ ઉપર આજે આપણે ખાંડ મૂકીએ, પાણીપુરી નથી મૂકવી, શું મૂકીએ આપણે? ખાંડ મૂકીએ. નાકને અંગૂઠા અને પ્રથમ આંગળીથી દબાવીને બંધ કરી દો. નાકને બંધ કર તો કે નાકમાં સ્વાદ આવશે ખાંડનો? ન આવે. નાકને બંધ કરી દો તો ખાંડનો સ્વાદ નાકમાં આવતો નથી. આંખ બંધ કરી દો તો એ તમને ખબર પડશે. ખાલી આંખને નાક બંધ કરી જીભ ખોલીને એના ઉપર ખાંડ મૂકી દેજો તો કઈ આંખે ન જોવા જવાની અને નાકમાં ખાંડની સુગંધ આવવાની નથી. તો ખાંડ ગળેલી છે એનો સ્વાદ તમને કેમ ખબર પડશે? તો કે જે જીભની અંદર એવી સંવેદના ગ્રાહ્ય અંગો આવેલા હોય જેનાથી તમને ગળેલા સ્વાદનો શું થાય છે? અનુભવ થાય છે. ખાંડને તમે સૂંઘીને નથી ઓળખી શકતા કે આંખ બંધ કરી દો તો તમને કોઈ જીભ ખાંડ ઉપર મૂકી જીભ ઉપર ખાંડ મૂકી દે તો તમને આંખ બંધ કરેલી હોય તો તમે કહી દો કે હા આ ખાંડ જ છે. પછી કોક તમારા જીભ ઉપર લીંબુ મૂકી દે તો તમને એમ ખબર જ હોય કે આ લીંબુનો લીંબુ જ છે. શું કામ ખબર પડે? કે તમને એનો સ્વાદનો અનુભવ થાય છે. શેનો અનુભવ થતો હોય છે તમને? સ્વાદનો. હવે ફરીથી ખાંડ ખાવ,
જમતી વખતે આ રીતે નાકને બંધ કરો અને ધ્યાન રાખો કે તમે જે ખોરાક ભોજન ખાઈ રહ્યા છો તેનો સંપૂર્ણ સ્વાદ અનુભવી શકો છો કે નહીં. આંખ બંધ કરી નાક બંધ કરી ખાજો, ચાવજો, ચાવશો એટલે તમને જુદા જુદા સ્વાદનો શું થશે અનુભવ. આપણે જે રસોઈ બનાવીએ છીએ એમાં બધા સ્વાદ હોય, ખાટો હોય, પછી ગળ્યો હોય, ખારો હોય, ઘણા ઘરે કારેલા શાક બનતું હોય, મારી જેમ બહુ ભાવતું હોય તો પણ બહુ સ્વાદ આવતું હોય આવે ને. એટલે તમને જમો છો ત્યારે તમે ત્યારે તમને બધા સ્વાદના અનુભવ થાય છે અને ટીકો તો બધાને બહુ ભાવતો હોય. ગળ્યો ઓછો ભાવે તો એમ કે કાલો લાડવાની સ્પર્ધા રાખવીશ તો તમે ના પાડો, તમે એમ કે આ પાણીપુરીની સ્પર્ધા રાખવીશ તો આ પાડશો તો એમાં પહેલો નંબર આવશે પાણીપુરીની સ્પર્ધામાં. એટલે કે અમુક સ્વાદ છે એ આપણને બહુ ગમતા હોય છે. એટલે તમે જ્યારે ભોજન કરો છો ત્યારે તમારે નાક અને આંખની જરૂર નથી પડતી, ત્યારે માત્ર શેની જરૂર પડે છે, જીભની. જીભ તમારા સ્વાદને જમતી વખતે સ્વાદને શું કરે છે, પારખવાનું કામ કરે છે. તો અહીંયા પ્રશ્ન છે થોડા, ખાંડનો સ્વાદ કેવો હોય છે, કેવો લાગ્યો તમને, ખારો ખાંડ કેવી લાગી, બધાને ખાટી કે ખારી, ગળી લાગી. પછી જ્યારે નાક બંધ કરી ખાંડ ખાઓ ત્યારે ખાંડના સ્વાદમાં કોઈ ફેરક પડે છે? નાક બંધ કરીને ખાંડ ખાધી હોય તો તમને એ ખાંડ કેવી લાગે છે, મીઠી જ લાગશે, એમાં કોઈ સ્વાદમાં ફેર પડશે નહીં. ત્રીજું હતું, જો નાક બંધ કરી ભોજન જમીએ તો સ્વાદમાં કોઈ ફેરફાર અનુભવી શકાય? જો હા તો આવું કેમ થાય છે, જેમ તમે આંખ બંધ કરીને જમશો ત્યારે નિરાંતે નિરાંતે જમશો એટલે તમારો જે મગજ છે એ શાંત થશે, શાંત થશે એટલે જે ખોરાકની અંદર જે જુદા જુદા સ્વાદ છે ને એનો તમે અનુભવ કરશો. અત્યારે તમને કોઈ જમવા કીધું હોય તો ફટાફટી આ જેવું તેવું ચાલી અને ગળે ઉતારી દીધું, ત્યારે તમે ક્યારેય સ્વાદનો અનુભવ કરતા નથી. એક સ્વાદનો અનુભવ જ વધારે થાય તમને જમતા જમતા, શેનો તો કે તીખું લાગે તો ખબર પડે કે હા તીખું છે, કે મોડું લાગે તો હોય, પણ જ્યારે તમારે બધા સ્વાદના એક સાથે અનુભવ કરવા હોય ત્યારે આંખ બંધ કરીને તમે નિરાતે જમશો, નિરાતે એક એક બટકાને ચાવશો ત્યારે તમને બધા સ્વાદનો શું થશે અનુભવ થશે. જો નાક બંધ કરી ભોજન જમીએ તો આપણે સ્વાદ અનુભવી શકીએ છીએ પરંતુ આપણને સંતોષ થતો નથી, કારણ કે ધ્યાન સંવેદી ગ્રાહ્યો ઉત્તેજના ઉત્તેજિત થતી નથી, આપણે તેની વાસ અનુભવી શકતા નથી. હવે નાક બંધ કરવી તો નાક બંધ કરી દીધી તો નાક છે એ સૂંઘી નથી શકતું, એમાંથી કેવી સુગંધ આવે છે. શાક બનાવ્યું હોય તમારી મમ્મીએ તો સરસ સુગંધ આવતી હોય ને, તો અત્યારે તો સ્કૂલ ચાલુ નથી, ભાઈ ઘરે ઘરે તમે ભણો છો પણ સરસ તમારી મમ્મી રસોઈ બનાવતા હશે ને શાક વગાડશે ને તો તમને ભણતા ભણતા એવી સુગંધ આવશે એમ કહો આ હે મારી મમ્મી કે ખારું ખારું બનાવતા લાગે છે. તો તમારું નાક કહી દે ને અને ધ્યાન તમારું ક્યાં વહેલું જાય, ત્યાં કે મારી મમ્મીએ શું બનાવ્યું. એટલે કે તમે આંખને બંધ કરીને જમો છો તો તમને સ્વાદનો અનુભવ થાય છે પણ વાસ આવતી નથી, શું કામ એની સુગંધ નથી આવતી. વાસ એટલે સુગંધ, સુગંધ શાક સ્વાદની ભોજનની કેમ નથી આવતું, તમે નાક શું કર્યું બંધ, નાક બંધ કરો એટલે જ્ઞાનેન્દ્રિય તમારી બંધ થઈ જાય છે, તમને વાસનો અનુભવ નથી થતો પણ સ્વાદનો અનુભવ થાય છે. જ્યારે શરદી થયેલી હોય ત્યારે તમે શું ઉપરની પરિસ્થિતિ અનુભવો છો, હા શરદી થાય ત્યારે નાક બંધ થઈ ગયું હોય, પછી તમે ગમે એ વસ્તુ જમશો તો તમને કોઈ સ્વાદ નહીં આવે કે કોઈ વાસ નહીં આવે આજુબાજુમાં, એ તો તમને ખબર જ હોય વાસ શું કામ ના આવે શરદી થાય ત્યારે, તમારા નાકમાં અનેક પ્રકારના શ્લેષ્મ જમા થઈ ગયા હોય, થઈ ગયા હોય ને. આ શ્લેષ્મને કારણે તમને કોઈ પણ પ્રકારની ગંધ વાસ એનો કાંઈ અનુભવ થતો નથી. એટલે જ્યારે શરદી થયેલી હોય ત્યારે શ્લેષ્મના વધારે સ્ત્રાવથી ત્રાણ સંવેદની ગ્રાહીઓ ઢંકાયેલી હોવાથી ભોજનની વાસ અનુભવી શકાતી નથી. નકર નાકા ક્યાંય કંઈ કે આમ બાજુમાં તો લાડવા કે મંથા કે બનાવતું હોય ને અડદિયા, તેમ કે આ હે યાર તો કોકની ઘરે કંઈક સરસ મજાનું બનતું હોય છે, ક્યાંક બરો સરસ મજાનો કંઈક સ્વર વખાર કરેલો હોય દાળ શાકનો તો સુગંધ આવતી હોય તો તમે એમ ઘરે બેઠા બેઠા કહી દો કંઈ જો બાજુવાળાની ઘરે કંઈક નવીન બનતું લાગે છે, શું કામ એ તો કે તમારું નાક છે એ તે જ હોય જ્ઞાનેન્દ્રિય તે જ. પણ જો તમને શરદી થઈ હોય તો તમારી ઘરે રસોઈ બનતી હોય ખુદ તમે જ્યાં જીવો ને તો એનો તમને ખબર પડતી નથી, વાસે નથી આવતી, ગંધે નથી આવતી, શું કામે
તો કે તમારા શરીરમાં શું જામ જમા થયેલું હોય છે નાકની અંદર શ્લેષ્મમાં જમા થયેલું હોય છે ચાલો હવે અહીંયા આપણે આ છે પીરિયડ પૂરો થાય છે હું તમને લેશનમાં એક પ્રશ્ન આપું છું બે પ્રશ્ન આપીશ આજે હોમવર્કની અંદર તમારે બે પ્રશ્ન લખવાના રહેશે પાંચ સાત પ્રશ્ન ચાર અને પાંચ એકવાર લખી પાકા કરવા પાંચ સાત છે પ્રશ્ન ચાર અને પાંચ એકવાર લખીને પાકા કરવા ચલો આપણે નેક્સ્ટ પીરિયડમાં આવે ગુરુવારે મળશું